ત્રીજો ટોપિક છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે કે દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી યંત્ર અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે હવે કોઈ પણ દેશ છે એ પોતાને કે પોતાના દેશની કેટલી જરૂર છે એ પ્રમાણે ટેકનોલોજી એ પ્રમાણેના યંત્રો અને એ પ્રમાણેના જે આયાત કરી અને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે વિવિધ દેશોમાં વસતા લોકો અને તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની નિકાસ પણ કરે છે હવે વિવિધ દેશમાં વસતા લોકો અને તેમની જે કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ છે એ તેમની આવડત મુજબ કરે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે અને જો વધારાનું ઉત્પાદન હશે તો એ વધારાના ઉત્પાદનનું નિકાસ પણ કરે છે એટલે સાધન સંપત્તિનો વધારેમાં વધારે ઉપયોગ કરી ઉત્પાદન કરી અને વધારાનું ઉત્પાદન પણ શક્ય બનાવે છે ચોથું છે સહાયક સેવાઓનો વિકાસ આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક વીમો વખાર સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે હવે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે જે વાણિજ્ય વિષયક જે સહાયક સેવાઓ છે બેન્કિંગ છે વીમો છે વાહન વ્યવહાર છે સંદેશા વ્યવહાર છે આડતિયા છે તો એ બધાનો પણ વિકાસ થાય છે ભાવ સપાટી સ્થિર રાખવા આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાલ કરી છત એટલે કે વસ્તુ પૂરતી છે અછત એટલે કે વસ્તુની ઘટ છે તો છત હોય તેની નિકાલ કરી ઘટતા જતા ભાવને જે અટકાવી શકાય છે અને તે જ રીતે જે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે કે જે વસ્તુ આપણી પાસે પ્રાપ્ય છે આપણી પાસે પૂરતી છે એ વસ્તુનો નિકાલ કરવામાં આવે અને આપણી પાસે જે વસ્તુની અછત છે એ વસ્તુની આયાત કરવામાં આવે તો શું થશે કે જે વસ્તુના ભાવ છે એ વધતા અટકાવી શકાશે અને ભાવ સપાટીને સ્થિર રાખી શકાશે છઠ્ઠું છે ઊંચું જીવન ધોરણ આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે કે એક દેશ છે એ બીજા દેશ સાથે હરીફાઈ કરતો જોવા મળે છે હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને સારી ગુણવત્તા રહે તે માટેના પ્રયત્નો કરે છે હવે કોઈ પણ ઉત્પાદક શું કરશે હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાની વસ્તુ વધારે ને વધારે સારી બને ઓછી કિંમતે વધારે સારી ગુણવત્તાવાળી બને તે કરવાનો પ્રયત્ન કરશે સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એક બીજાની સંસ્કૃતિને સમજે છે હવે આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ ત્યારે બીજા દેશની સંસ્કૃતિ કેવી છે એ આપણને ખબર નથી પરંતુ જો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરશું આપણે એક દેશ સાથે બીજા દેશ એકબીજા દેશ સાથે વેપાર સાથે સંપર્કમાં રહીશું તો એકબીજાના દેશની સંસ્કૃતિની જાણકારી છે એ આપણને પ્રાપ્ત થશે જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો પણ વિનિમય થાય છે આપત્તિમાં સહાયરૂપ દુષ્કાળ ધરતીકંપ રોગ રોગચાળો વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાય છે એટલે કે ઘટે છે ખરાબ થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ વિશેષ હોય છે હવે જ્યારે પણ દેશમાં દુષ્કાળ આવે ધરતીકંપ આવે રોગચાળો ફેલાય વાવાઝોડું થાય તો જેવી આપત્તિ આવે છે ત્યારે વસ્તુનો પુરવઠો ઘટે છે ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ વધી જાય છે ભારત જેવા દેશોમાં મોટે ભાગે કૃષિ વરસાદ ઉપર આધારિત હોય છે જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તનો આપત્તિઓનો સામનો કરી શકાય છે કે જ્યારે વરસાદ ઓછો પડે છે ત્યારે પાક ઓછો થાય છે ત્યારે આપણે અનાજની આયાત કરી શકીએ છીએ અને દુષ્કાળ જેવી આપત્તિમાંથી આપણે સામનો કરી શકીએ છીએ વિશ્વ એક બજાર ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા ઉપર ઉત્પાદન કરે છે આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્નો કરે છે અને તેમાં તે માટે દેશની સીમા ઓળંગે છે હવે જ્યારે પણ એક દેશ છે એની પાસે સમૃદ્ધ રાષ્ટ્રો છે ઊંચી ટેકનોલોજી છે તો મોટા પાયા પર ઉત્પાદન કરશે અને ઉત્પાદન કર્યા પછી એ વસ્તુને વેચવા માટે એ પોતાનું માર્કેટ શોધ નવા નવા બજારો શોધશે તો એ શું કરશે એક દેશથી બીજા દેશમાં પોતાનું માર્કેટ બનાવશે પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર છે એ વિકસે છે આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે જેથી વિશ્વ એક બજાર તરીકે ઊભું થાય છે તો આ હતા આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ એની પ્રસ્તાવના અને તેનું મહત્વ કેટલું રહેલું છે આંતરરાષ્ટ્રીય વેપારનું એ આપણે જોયું થેન્ક યુ